અરવલ્લીના મેઘરજમાં મેડ ફાઉન્ડેશન દ્વારા વંદે માતરમ દિવાળી 2021 માટે દેશના સૈનિકો માટે શુભેચ્છાઓ વિશેષ રીતે આપવા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેઘરજની પીસીએન હાઈસ્કૂલના 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેના અનુસંધાને ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા દિવાળી પર્વ પર અલગ અલગ ગ્રીટિંગ્સ બનાવવામાં દિવાળીના તહેવાર પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે મેઘરજની પીસીએન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પણ અલગ અલગ પ્રકારના દિવાળી શુભેચ્છાઓ માટે ગ્રીટિંગ કાર્ડ બનાવ્યા હતા, અને જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ કવિતારૂપી ગ્રીટિંગ્સ કાર્ડ તેમજ ચિત્રાત્મક દિવાળી ગ્રીટિંગ્સ કાર્ડ પણ બનાવ્યા હતા, અને સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન જીતેન્દ્રભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું. તો મેડ ફાઉન્ડેશનના પદાધિકારીઓ આગામી 31 ઓક્ટોબરના રોજ ભુજ જઈ સૈનિકોને જાતે દિવાળી પર્વની શુભેચ્છા માટે તૈયાર કરેલ વિદ્યાર્થીઓના ગ્રીટિંગ્સ કાર્ડ આપશે. ત્યારે મેઘરજ પીસીએન હાઈસ્કૂલ ખાતે બાળકોને કાર્ડ બનાવવા માટે મેડ ફાઉન્ડેશને જે સહકાર આપ્યો છે એ બદલ શાળાના પ્રિન્સિપલે આભાર વ્યક્ત કર્યો હતો. એમઈડી મેડ ફાઉન્ડેશન મુંબઈ ની અંદર અમારી શાળાના પૂર્વ શિક્ષક શ્રી અલ્પેશભાઈ શાહ તથા પૂર્વ વિદ્યાર્થી નિલેશભાઈ શાહ અને આવા બીજા અનેક અમારા પૂર્વ વિદ્યાર્થીઓ એ સેવાઓ આપી રહ્યા છે. મેડ ફાઉન્ડેશન વંદે માતરમ દિવાળી 2021 માટે એ દેશના સૈનિકોને શુભેચ્છાઓ વિશિષ્ટ રીતે આપવાનું આયોજન કરવામાં આવેલ છે, જેના અનુસંધાને ગુજરાત રાજ્યની દેશની વિવિધ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા દિવાળી કાર્ડ એટલે કે દિવાળી ગ્રીટિંગ્સ બનાવડાવી, ડ્રોઈંગ કરાવી અને દિવાળીની શુભેચ્છાઓ આપવાની છે. અમારી શાળામાંથી પણ 200 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વિદ્યાર્થીઓએ પોતાની રીતે પોતાને એમને માર્ગદર્શન આપવામાં આવ્યું એ મુજબ એમણે પોતે જીવનમાં પહેલી જ વખત દિવાળી કાર્ડ બનાવ્યું અને જુદી જુદી રીતે પોતાની રીતે કાવ્યાત્મક રીતે કોઈકે શબ્દો લખ્યા, કોઈકે ચિત્રો દ્વારા પોતાની લાગણીઓ દેશના સૈનિકો માટે એ વ્યક્ત કરી છે. એ લોકો એ બાળકો એવું ચોક્કસ સમજ્યા છે કે દેશના સૈનિકોના કારણે જ અમે આ દેશની અંદર શાંતિથી દિવાળી ઉજવી શકીએ છીએ અને સુરક્ષિત છીએ. આ મેડ ફાઉન્ડેશનના પદાધિકારીઓ એ આગામી 31 ઓક્ટોબરના રોજ ભુજ મુકામે ત્યાં સ્પેશિયલ જઈ અને જાતે દિવાળીના તહેવારોની અંદર એ સૈનિકોને આ ગ્રીટિંગ્સ જાતે આપવાના છે. અમારી શાળાના ઉત્સવી શિક્ષક શ્રી જેવી પંચાલે પણ આ કાર્યક્રમને સફળ બનાવવામાં ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લઈ અને એ દેશના વીર જવાનોને એ હેપી દિવાળી અને હેપી ન્યૂ યર ઇન્ડિયન આર્મી એવી શુભેચ્છાઓ આપી છે. તો હું મેડ ફાઉન્ડેશને અમારા વિદ્યાર્થીઓને જે વિશેષ તક આપી અને એ બદલ હું શાળા પરિવાર વતીથી એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું.